વેલકમ બેક મુંબઈથી સમાચાર આવી રહ્યા છે ભાંડુકના ડ્રીમ માલના સનરાઈઝ હોસ્પિટલની આગ કે જેમાં જે તે સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે અને પચીસ માર્ચના રોજ સનરાઇઝ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યારબાદ ભાગ દોડ મચી ચૂકી હતી જેમાં વોર્ડ બોય ડોક્ટર્સ નર્સ અને સિક્યુરિટી સ્ટાફ લોકોને બચાવતા હોવાના પણ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે હોસ્પિટલના મોટા ભાગના વૃદ્ધ દર્દીઓને વ્હીલચેર પર બહાર લઈ જતા પણ દ્રશ્યો સીસીટીવીમાં જોઈ શકાય છે હોસ્પિટલમાં આગથી અગિયાર દર્દીના મૃત્યુ થયા હતા હવે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ગઈકાલનો આ આખી જે ઘટના બની હતી તેમાં આગ લાગવાનું બનાવ વોર્ડ બોય ડોક્ટર્સ નર્સ બ્રધર્સ કે ત્યાંથી તમામ લોકોના જીવ સુરક્ષિત રહે તે માટે તમામે મહેનત પણ કરી અને તેઓને સુરક્ષિત રીતે બહાર પણ કાઢી લેવામાં આવ્યા હતા જે પણ વયોવૃદ્ધ હતા તેઓને વ્હીલચેર પર બેસાડીને પોતાના જીવની પરવાહ કર્યા વગર એ તમામ લોકોને બચાવવામાં આવ્યા હતા જોકે કમનસીબી ઘટના કે જેમાં અગિયાર દર્દીના મૃત્યુ પણ થયા હતા તો 25 માર્ચ નો આ બનાવ સનરાઈઝ હોસ્પિટલ મુંબઈ ખાતે આવેલી હોસ્પિટલ અને જેમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો